નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું બધા મિત્રોને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે દોસ્તો જે લોકોને કોલેસ્ટ્રોલની સમસ્યા હોય હૃદયરોગને લગતી હાર્ટને લગતી કોઈ સમસ્યા હોય અથવા બ્લોક નસની નસ બ્લોકેજની સમસ્યા હોય તો આજે આયુર્વેદિક ઉપચાર બતાવવા માટે જઈ રહ્યો છું હૃદયરોગ કોલેસ્ટ્રોલ અને બ્લોકેજ નસની સમસ્યામાં દવાઓ કરતાં પણ કારગર અને અક્ષીર ઉપચાર છે જે ઉપચાર એવો છે મિત્રો કે એવું કહેવાય છે કે આયુર્વેદ પ્રમાણે એકવીસ દિવસ સતત આ પ્રયોગ કરવામાં આવે તો કોલેસ્ટ્રોલનો જે ખરાબ રિપોર્ટ હોય છે એ રિપોર્ટ ફેરવી નાખે છે ખરાબ ખરાબ કોલેસ્ટ્રોલનો જે રિપોર્ટ હોય એ રિપોર્ટ છે એ સારો રિપોર્ટ એકવીસ દિવસમાં આવી જાય છે મિત્રો એની માટેનો દેશી ઉપચાર છે ખૂબ જ કારગર છે જે લોકોને કોલેસ્ટ્રોલ ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યા રહેતી હોય અથવા નસ બ્લોકેજ લોહીની નળીઓ છે એમાં ચરબી જામી જતી હોય નસ બ્લોકેજ એટલે ખાસ તો લોહી છે એ ગંઠાઈ જતું હોય અથવા ઝાડુ લોહી હોય અને લોહી પાતળું કરવાની દવા લેવાની ડૉક્ટરે સલાહ આપી હોય સજેશન કર્યું હોય તો આવા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે ધ્યાનથી જોજો મિત્રો એક વૃક્ષ છે વૃક્ષનું નામ છે અર્જુન વૃક્ષ અને અર્જુન વૃક્ષની છાલ છે અર્જુન વૃક્ષની છાલ છે એ હૃદયના રોગીઓ માટે કોલેસ્ટ્રોલની સમસ્યા માટે ડાયાબિટીસ માટે અને બ્લોકેજ નસ માટે લાખો રૂપિયાની દવા કરતાં પણ સારું પરિણામ આપી શકે છે આયુર્વેદિક જે ઉપયોગ પ્રયોગ છે આજનો ઉપચાર એ આ રીતનો છે કે જેની અંદર એક ગ્લાસ હુંફાળું પાણી લેવાનું છે એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી જે છે અર્જુન વૃક્ષની છાલનું ચૂર્ણ એટલે કે એનો પાવડર નાખવાનો છે અને એક ચમચી દેશી મધ બંને વસ્તુ પાણીમાં નાખી બરાબર મિક્સ કરી બરાબર હલાવી અને સવાર સવારમાં ખાલી પેટે આનું સેવન કરવાનું છે ખાલી પેટે પી લેવાનું છે મિત્રો જે લોકોને કોલેસ્ટ્રોલની સમસ્યા રહેતી હોય નસ બ્લોકેજની હોય અથવા હૃદયરોગના દર્દી હોય તો આવા લોકો માટે આ દેશી ઉપચાર છે એ વરદાનરૂપ છે અને ખાસ શિયાળામાં ખૂબ જ કારગર સાબિત થાય છે એટલે જે લોકોને આ પ્રકારે સમસ્યા હોય બીજું એક કે હૃદયરોગ અને કોલેસ્ટ્રોલની જે સમસ્યાઓ છે એ બધી એકબીજા સાથે સંકળાયેલી છે અને આમાં જીવનશૈલી અને ખોરાક લેવાની શૈલી છે એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે સવાર સવારમાં સૂર્યોદય પહેલાં વહેલી સવારનું વોકિંગ છે ખૂબ ફાયદાકારક છે અને પ્રાણાયામ છે હૃદય હૃદયરોગ માટે ખૂબ ફાયદાકારક છે સાથે ઘરનો શુદ્ધ અને સાત્વિક અને હેલ્ધી ખોરાક અને એમાં પણ જ્યારે તેલ તળેલી અને આવી વસ્તુ સેવન કરવાનું હોય ત્યારે ખૂબ સાવચેત રહેવાનું હોય છે કેમ કે તેલ છે વધારે જેટલું ઘાટું તેલ હોય જે તેલ જાડું હોય એનો ઉપયોગ ખોરાકમાં વધારે રાખવો અને ખાસ દૂધ દૂધનું સેવન છે તો દૂધ હંમેશા પાતળું હોય એવો ખોરાકમાં વધારે લેવાનો આગ્રહ રાખવાનો બીજું એક હેલ્ધી હેલ્થી ખોરાક લેવાનો આગ્રહ રાખવાનો અને સાથે પ્રાણાયામનો ઉપયોગ હવે મિત્રો અર્જુન વૃક્ષની છાલનો પાવડર તો આમ તો મેડિકલમાં પણ મળી રહે પણ દેશી ઓસળિયાની દુકાનેથી લઈ લેવાનો દેશી ઓસળિયા કે દેશી ગાંધીની દુકાનેથી અર્જુન વૃક્ષની સાલનો પાવડર ખૂબ આસાનીથી મળશે જે મિત્રો લોહી જેને લોહી ગંઠાઈ જવાની સમસ્યા રહેતી હોય લોહી જાડું હોવાની સમસ્યા હોય અને લોહી પાતળું કરવું હોય તો ખૂબ કારગર છે હૃદય રોગની સમસ્યા માટે આજીવન એમ કહેવાય કે હૃદયને સ્વસ્થ રાખવું હોય તો અર્જુન વૃક્ષની છાલ જેવો બીજો કોઈ મિત્રો ઉપચાર નથી કે જે હૃદયને લાંબા ગાળા સુધી સ્વસ્થ અને મજબૂત બનાવી રાખે લોહીની અંદર ચરબીનું પ્રમાણ વધી જતું હોય લોહીની નળીઓમાં ચરબી જામી જવાથી નળીઓ બ્લોક થતી હોય છે તો આની માટે પણ અર્જુન વૃક્ષ છે એ બેસ્ટ ઉપચાર છે એટલે આ પ્રકારની સમસ્યામાં અને શિયાળામાં કારગર ઉપચાર છે શિયાળામાં આ જે પ્રયોગ છે આજનો પ્રયોગ કરવાથી ઘણી બધી શરીર શરીરની ઘણી બધી સમસ્યાઓમાં ફાયદો થાય છે તો આ તો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી